આજે અર્થશાસ્ત્રના નવ ચેપ્ટર એટલે કે પ્રકરણ 4 ના પુરવઠા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એક ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રસ્તાવના. તો ધ્યાન આપજો મિત્રો કે બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવાની સાથે સાથે પુરવઠાને સમજવો જરૂર છે. કે આપણે જે માંગને સમજીએ છીએ તેની સાથે સાથે આપણે મિત્રો પુરવઠાને પણ સમજવો જરૂર છે. બજારમાં વિવિધ ચીજવસ્તુની માંગ થતી હોવાથી આ ચીજવસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂર છે. કે બજારમાં આપણે વિવિધ અલગ અલગ ચીજવસ્તુની માંગ થાય અને એને કારણે જે ચીજવસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂર છે. વસ્તુની માંગમાં જેમ જેમ ફેરફાર થતા રહે છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતા રહેશે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ પણ કેવી હોય છે, જુદી જુદી હોય છે. કે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ પણ જુદી અને તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો જે પુરવઠો હોય છે એ પણ જુદો જુદો હોય છે. કે જુદી જુદી કિંમતે વસ્તુની માંગ પણ જુદી જુદી હોય છે અને જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો પુરવઠા અને જથ્થાના વચ્ચે આપણને કોઈ ભેદભાવ જોવા મળતો નથી. પરંતુ જે અમુક અર્થશાસ્ત્રીઓ છે એ ઉત્પાદન, જથ્થો અને પુરવઠામાં વચ્ચે ચોક્કસ ભેદરેખા જોવા મળે છે. તો જોઈએ પહેલું ઉત્પાદન. કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે. ઉત્પાદને ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. પછી બીજો પુરવઠો જોઈએ. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે દર્શાવે તેને પુરવઠો કહે છે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણ શ્રમ એકમનો પ્રમાણ. તો ધ્યાન રાખજો મિત્રો કે વસ્તુ આપણે ઉત્પાદન, પુરવઠા અને જથ્થાની ચોક્કસ વ્યાખ્યા સમજી જોઈશું. કે ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે. અને ઉત્પાદને ઉત્પન્ન થયેલી વસ્તુનું શું દર્શાવે છે મિત્રો, પ્રમાણ દર્શાવે છે. પુરવઠો ધ્યાન જો, પુરવઠો એક પુરવઠો ને જથ્થો
ફરજિયાત એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. તો મિત્રો એક માર્કની વ્યાખ્યા પૂછાય તો તમે આટલું લખવાનું જથ્થો. જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણ શ્રમ એકમોનું પ્રમાણ. તો હવે પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ. તો ધ્યાન રાખજો કે પુરવઠાના અર્થને જો આપણે વિસ્તૃત રીતે સમજવું હોય તો આપણે તેના કેટલાક મુદ્દા સમજવા જરૂરી છે. તો સૌથી પહેલા વેચવાની તૈયારી, કે કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તે પુરવઠો કહેવાતો નથી. કે કોઈ ઉત્પાદક અને કોઈ વેપારી પાસે જે જથ્થો હોય વસ્તુનો એ પુરવઠો કહેવાય નહીં. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય પણ હજુ તેલના ડબ્બાના ભાવ વધશે, તે અપેક્ષા એક પણ ડબ્બો વેચવા તૈયાર થયો ન હોય તો ડબ્બાનો પુરવઠો કેવો ગણાય મિત્રો? શૂન્ય ગણાય. જો કે રાજકોટના તેલના ડબ્બાના વેપારી પાસે ભલે 500 ડબ્બા હોય પણ એને એવી અપેક્ષા કે ભાવ વધશે અને એના કારણે તે એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો તે જથ્થાનો જે ડબ્બાનો પુરવઠો છે એ શૂન્ય ગણાય. પરંતુ જો વેપારી પાસે 500 ડબ્બા હોય અને તેમાં 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 ડબ્બા તેલના ડબ્બા એ શું કહેવાય? એનો પુરવઠો કહેવાય છે. કે જો વેપારી પાસે 500 તેલના ડબ્બા હોય અને એમાં 300 તેલના ડબ્બા વર્તમાન ભાવ વેચવા તૈયાર હોય એ 300 ડબ્બા એ તેનો શું કહેવાય છે? એનો પુરવઠો ગણાય છે. હવે વેચવાની શક્તિ, કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. કે વેપારી હોય જે વસ્તુ વેચવા માંગે તે વસ્તુનું પ્રમાણ પણ તેની પાસે હોવું જરૂરી છે. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય પણ 1000 ડબ્બા તેલના પુરવઠો નહીં કહેવાય પણ તેની પાસે 500 ડબ્બા છે અને 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય છે. કે વેપારી જે વસ્તુ વેચવા માંગે તે વસ્તુ તેની પાસે પ્રમાણ હોવું જોઈએ. કે તેલના વેપારી 500 ડબ્બા છે અને કેટલા 1000 ડબ્બા વેચવાની તૈયાર ઈચ્છા ધરાવે પણ 1000 ડબ્બાનો પુરવઠો તેની પાસે છે નહીં તો એની પાસે 500 ડબ્બા છે, 500 ડબ્બા તેને શું કહેવાય? પુરવઠો કહેવાય. આ વેચવાની ઈચ્છા, કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા છતાં વેચનારની વસ્તુ કે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. જો વસ્તુ વેચવાની શક્તિ હોય તૈયારી હોય પણ તે વસ્તુ વેચવાની તેની ઈચ્છા હોય, જો ઈચ્છા ના હોય તો કોઈ પણ વસ્તુ વેચી શકાય. આપણે તો કે મારે આ વસ્તુ વેચવી તે મનથી જ ઈચ્છા ના હોય તો આપણે તે વસ્તુ વેચી શકશું નહીં, એ માટે તેની ઈચ્છા પણ હોવી જોઈએ. ઉપરોક્ત બાબત આધારે કહી શકાય કે જુદી જુદી કિંમતે, જો ચોક્કસ પુરવઠા વ્યાખ્યા ધ્યાન રાખજો મિત્રો, કે જુદી જુદી કિંમતે ચોક્કસ સમય ધ્યાન રાખજો. જુદી જુદી કિંમતે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો જે ભાગ વેચવા તૈયાર હોય તેને કે જુદી જુદી કિંમતો ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહે. તો મિત્રો પુરવઠાની બે વ્યાખ્યા છે, તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. કે પુરવઠાના જથ્થા વચ્ચે થોડોક સામાન્ય તફાવત છે, તફાવત કરશે કે સામાન્ય
જથ્થો અને પુરવઠાને આપણે સમાન માનવામાં આવે છે, પણ તે જુદા છે. આપણે સામાન્ય રીતે જોઈએ કે જથ્થો અને પુરવઠો આપણે કેવા માનવામાં આવશે, સમાન માનવામાં આવશે, પણ વાસ્તવમાં તે જુદા છે. કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા તમામ વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. ત્યારે કે વર્તમાન કિંમતે એની પાસે વેચવાની તૈયારી હોય અને વેચવાની તૈયારી ન પણ હોય પણ તેની પાસે વસ્તુનો પુરવઠો તમામ એકમોનું પ્રમાણ છે એટલે જથ્થો છે. કોઈ વેપારી હોય વસ્તુનો બધી વસ્તુ લાઈ મૂકી હોય, ભલે એ વેચવા તૈયાર હોય કે વેચવા ના પણ તૈયાર હોય, પણ તેની પાસે જે જથ્થો પડ્યો છે એ વસ્તુનો જે પ્રમાણ છે એ વસ્તુ શું કહેવાય, જથ્થો કહેવામાં આવે છે. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. જો ધ્યાન રાખજો કે જથ્થો અને પુરવઠો કઈ રીતે જુદા પડે, કે વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તે જથ્થો અને પુરવઠો. દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી તે પ્રવર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર થાય છે, તો તેનો પુરવઠો કેટલો કહેવાય, 300. 500 જથ્થો જો, પણ એમાં પ્રવર્તમાન કિંમત કેટલા, 300 એકમ વેચવા તૈયાર થાય છે, પરંતુ જે 300 એકમ છે એ પુરવઠો થયો. આમ ઉત્પાદક વેપારીની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ તૈયારી એ પુરવઠો છે. ધ્યાન રાખજો મિત્રો, ટૂંકમાં જોઈએ કે વસ્તુ વેચવાની શક્તિ એ શું છે, જથ્થો, અને પ્રવર્તમાને કિંમત વેચવાની શક્તિની તૈયારી એ પુરવઠો છે. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણ શ્રમ એકમોનું પ્રમાણ. આપણે વ્યાખ્યા જોઈએ કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણ શ્રમ એકમોનું પ્રમાણ, અને પુરવઠો જથ્થા કરશે ઓછો પણ હોઈ શકે છે. જે પુરવઠો છે જથ્થા કરતાં કેવો હોઈ શકે, ઓછો હોઈ શકે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે મિત્રો. જથ્થો અને ઉત્પાદન કે બાબતો છે, અલગ અલગ બાબતો છે. કારણ કે અગાઉના ઉત્પાદનથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે. અગાઉનું ઉત્પાદન છે એમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારિક રીતે કહીએ તો વેપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણ શ્રમ એકમનું પ્રમાણ એટલે જથ્થો, અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી ઈશાને પુરવઠો. આપણે આ વ્યાખ્યા અગાઉ પણ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમને વ્યાખ્યાની પુરવઠા પાઠની પ્રસ્તાવના, ઉત્પાદનની વ્યાખ્યા, પુરવઠાની વ્યાખ્યા, જથ્થાની વ્યાખ્યા અને ઉત્પાદનની વ્યાખ્યાનો વિસ્તૃત અર્થના 3 મુદ્દા આપણે જોયા કે વેચવાની તૈયારી હોય, વેચવાની શક્તિ હોય અને વેચવાની ઈચ્છા હોય, એ આપણે 3 મુદ્દા જોયા. અને પુરવઠા જથ્થાનો થોડોક જે ભાગ્ય તફાવત પડશે એ પણ જોયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે જે અમુક વ્યાખ્યા છે એ તમે નોટબુકમાં ઉતારીને ચોક્કસ તેનો અભ્યાસ કરજો. અસ્તુ.